नमस्ते विद्यार्थी मित्रों, ऑनलाइन एजुकेशन यूट्यूब चैनल श्री शिवम विद्याशंकुर चित्तरमा स्वागत है। आज अपने धोरण 11 नंबर अर्थशास्त्र विषय अंतर्गत पाठ 7 भारतीय अर्थतंत्र एना विषय अभ्यास करीशुं। हवे आ पाठनी शुरुआत करता पहला हूँ तमने आ पाठ विषे थोड़ो कहेवा माँगु कि आ पाठ छे एनी अंदर जे मुद्दाओ आवे छे ई तमे ભૂતકાળની અંદર 7મા ધોરણથી માંડી અને 10 ધોરણની અંદર ભણી ગયા છે, એટલે કે ઇતિહાસને લગતા છે, પણ ફરક કેટલો છે તો કે તેની અંદર ઇતિહાસની બાબતો નથી, પણ શું છે તો કે અર્થશાસ્ત્ર વિષયને લગતા, એટલે કે વેપાર વાણિજ્યને લગતા જે મુદ્દાઓ છે એ મુદ્દા ઉપર આપણે અભ્યાસ કરવાનો છે। અને બીજું કે આપણને બધાને ખબર છે કે કોવિડ-19ના કારણે એ અભ્યાસક્રમ છે એમાં થોડોક અભ્યાસક્રમ 30% ઘટાડો થયો છે, કે જેના અંતર્ગત આપણે આની પહેલાં જે પાઠ સમજ્યા, પાઠ પહેલો, બીજો અને છઠ્ઠો, તો આ ત્રણ પાઠ છે એ આખી આખા પૂછાય છે। જ્યારે હવે પછીના જેટલા પાઠ છે એની અંદર થોડો થોડો અભ્યાસક્રમ છે એ બાકાત કરી દીધેલો છે। તો આજે હું તમને પાઠ 7 છે એની અંદરથી પ્રાચીન ભારતનું અર્થતંત્ર એક મુદ્દો જે છે પ્રસ્તાવના પછીનો છે, બીજો મુદ્દો આ એ એક મુદ્દો છે એ અભ્યાસક્રમમાંથી બાકાત કરેલો છે આ વર્ષ પૂરતો, તો તેની ખાસ નોંધ લેશું। તો આપણે પાઠની શરૂઆત કરીએ। સૌથી પહેલું છે પ્રસ્તાવના, કે આપણને બધાને ખબર છે કે ભારતની સંસ્કૃતિ છે એ વિવિધ પ્રકારની છે, સંસ્કૃતિ છે એ સમૃદ્ધિ ધરાવતી સંસ્કૃતિ છે, અને એની ભવ્યતાને કારણે કે ભારતની સંસ્કૃતિ છે વિશ્વ વિખ્યાત સંસ્કૃતિની અંદર એવી ગણના થાય છે। હવે વિશ્વની સૌથી મોટી કે ભારતની સંસ્કૃતિમાં વિવિધતા તો છે, પણ સાથે સાથે વિશ્વની સૌથી મોટી લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવે છે એ ભારતની એક ખાસિયત છે। આપણને બધાને ખબર છે કે ભારત છે એ વસ્તીની અંદર બીજા નંબર ઉપર આવે છે, અને ભારતની પ્રજા છે વિવિધ ધર્મ અલગ અલગ સંપ્રદાય બધી કરે છે, એના રીતિ રિવાજો બધું અલગ છે, આમ છતાં વિવિધતા હોવા છતાં પણ એ લોકશાહી ધરાવતો દેશ છે। બીજા અર્થમાં કહી શકીએ તો કે ભારત દેશ એવો દેશ છે કે જેમાં વિવિધતામાં એકતાના દર્શન થાય છે, કે ધર્મ અલગ છે, બધાની ભાષા અલગ છે, સંસ્કૃતિ અલગ છે, રીતરિવાજો અલગ છે, આમ છતાં પણ બધાએ ભારતીય હોવાનો ગર્વ છે અને એક સાથે શાંતિથી રહે છે, એટલે વિવિધતામાં એકતાના દર્શન થાય છે ભારતની સંસ્કૃતિમાં। હવે ભારત દેશનું નામ ક્યાંથી પડ્યું, તો આપણને બધાને ખબર છે કે ભારત દેશનું નામ છે એ ભરત રાજાના નામ પરથી પાડવામાં આવ્યું છે। હવે ભરત રાજા કોણ છે, તો કે મહાભારતના સમયમાં કે શકુંતલા અને દુષ્યંત રાજાનો જે પુત્ર હતો ભરત, એના નામ ઉપરથી, પ્રાચીન રાજાના નામ ઉપરથી, ભરત રાજાના નામ ઉપરથી ભારતવર્ષ એવું નામ પડ્યું, અને એ સમયની અંદર કે ભારત છે એ ખેતી ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે કે સમૃદ્ધ દેશ, કે ભારતમાં બનતી વસ્તુઓ છે, ખેત ઉત્પાદનની વસ્તુઓ છે અને હસ્ત ઉદ્યોગમાં બનતી વસ્તુઓ છે એ વિદેશની અંદર નિકાસ કરવામાં આવતી, અથવા તો વિદેશની અંદર તે જતું અને વિશ્વ લેવલે તે વસ્તુઓ છે એ પ્રખ્યાત હતી, અને એને લીધે કે ભારત શું હતું, તો કે આર્થિક રીતે સમૃદ્ધ દેશ, અને એને લીધે થઈને કે ભારતને ભૂતકાળની અંદર સોનેરી ચિડિયા નામથી ઓળખવામાં આવતું એ ભૂતકાળની અંદર। હવે આપણને બધાને ખબર છે કે ભારતની આટલી સમૃદ્ધિથી આકર્ષાઈને કે વિવિધ પ્રજાઓ છે એ ભારતની અંદર વેપાર કરવા માટે આવી હતી, કારણ કે તે સમયમાં આર્થિક રીતે વિકસિત દેશ હતો એટલા માટે। હવે આપણને બધાને ખબર છે કે ફ્રેન્ચો, પોર્ટુગીઝ, ડચ અને અંગ્રેજ પ્રજા આવી, પણ આની પહેલાં પણ કે મુઘલો છે એ બધી પ્રજાઓ છે એ ભારતની અંદર આવેલી હતી, તો કે વર્ષ 1526 થી 1858, એટલે કે 16મી સદીની શરૂઆતથી અને 19મી સદીના મધ્ય સુધી મુઘલ સામ્રાજ્ય પૂર્ણ અથવા આંશિક રીતે ભારત દેશ પર ચાલુ રહ્યું, કે સામાન્ય રીતે આપણે કીધું એમ કે મુઘલ સામ્રાજ્યનો ફાઈવ નાખનાર ભાગ છે તો એ 15મી સુધીની આસપાસ ભારતની અંદર રહેવા હતા, તે મુઘલ સામ્રાજ્ય છે એની શરૂઆત ક્યાંથી થઈ હતી, તો કે 1526થી, અને એનો અંત ક્યારે આવ્યો, તો કે 1858ની સાલની અંદર, કે એટલે કે 16મી સદીની શરૂઆત અને 19મી સદીના મધ્ય ભાગ સુધી
मुगल साम्राज्य है अथवा तो पूर्ण रीते अथवा आंशिक रीते हैं कि अमुक प्रदेशों एना पर पोता 100% राज्य और अमुक प्रदेशों अंग्रेजों हाथ में चाली गया था मात्र एवं खोटा राजा रहा था तो कि भारत देश पर शासन करेलू को तो कि मुगल ने वेपार पक्षे भारत में आएगा फ्रेंच पोर्टुगीज डच और अंग्रेजों जेवा विदेशियों पैकी अंग्रेजों 1757 थी 1947 सुधी भारत में पोता आधिपत्य जमा हमें अपने बधाने इतिहास भेला है अपने बधाने खबर है कि फ्रेंच पोर्टुगीज डच और अंग्रेज आ चार यूरोपियन प्रजाओं से भारत की अंदर वेपार करने अपने पहले दी कि शू काम तो कि भारत में कापड़ है मलबल कापड़ सतराव कापड़ गड़ी तेजा मरीमसाला आ बड़ी वस्तुओं भारत है विश्वनी अंदर प्रख्यात એટલે ભારતની સમૃદ્ધિથી આકર્ષાય અને યુરોપિયન પ્રજા ચાર પ્રજાઓથી ભારતની અંદર વેપાર કરવા માટે આવે છે કે જેના અંતર્ગત એ પ્રજાઓ છે યુરોપિયન પ્રજા એની અંદરોઅંદર સંઘર્ષ થાય છે અને છેલ્લે વિજેતા કોણ બને છે ચારેય પ્રજાઓ પાસેથી અંગ્રેજો છે એ ચારેય પ્રજાઓમાં વિજેતા બની અને ભારત ઉપર શાસન કરે છે કેટલા સમય સુધી તો કે 1757થી માંડી અને 1947 સુધી એટલે કે ભારતને આપણને આઝાદી મળી 1947 સુધી ત્યાં સુધી ભારતમાં પોતાનું આધિપત્ય જમાવ્યું હતું કે ભારત દેશ છે એ અંગ્રેજોની ગુલામીમાં રહ્યો હતો જેમાં 1757થી 1858 સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સમયગાળો અને 1857થી 1947 સુધી બ્રિટિશ શાસનનો સમયગાળા તરીકે ઓળખાય છે હવે અંગ્રેજોએ 200 વર્ષ સુધી આશરે 200ની આસપાસ વર્ષ સુધી શાસન કર્યું હતું એની અંદર 200 વર્ષની અંદર 100 વર્ષનો સમયગાળો એટલે કે 1757થી 1858 સુધી કે ત્યાં સુધી કોનું સામ્રાજ્ય હતું તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સામ્રાજ્ય હતું એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ યુરોપની અંદર વિદેશમાં વેપાર કરવા માટેની કંપની હતી એટલે કે વેપારીઓ દ્વારા એની સ્થાપના કરી હતી તો આ 100 વર્ષના સમયગાળા સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું હતું પણ 1858નો જે વિપ્લવ થયો એના કારણે જે ખરાબ અનુભવ થયા એને લીધે અંગ્રેજોએ પોતાની ભૂલ સુધારી અને ત્યાર પછી શું કહ્યું કે 1857 સુધી બ્રિટિશ શાસન સમયગાળો તરીકે ઓળખે છે એટલે કે બ્રિટિશ સામ્રાજ્ય છે બ્રિટનની રાણીએ શાસન પોતાના હાથમાં લઈ લીધું અને એ સમયની અંદર ભારત છે એ બ્રિટનનું ગુલામ આમ અંગ્રેજો ભારત દેશ પર 18મી સદીના મધ્યથી 20મી સદીના મધ્ય સુધી પોતાનું સામ્રાજ્ય આંશિક અથવા પૂર્ણપણે ચલાવ્યું કે આ રીતે 200 વર્ષ સુધી અંગ્રેજો છે એ 18મી સદીના મધ્ય 1800મી સદીના મધ્ય એટલે શું તો કે અહીંયા 1757 છે એટલે 17મી સદી પૂરી થઈ ગઈ છે અને 18મી સદીના 57 વર્ષ થયા એટલા માટે મધ્ય ભાગ તે માંડી અને 19મી સદીના મધ્ય ભાગ સુધી એટલે કે 1947 સુધી કે ભારત ઉપર અમુક જગ્યાઓ છે ત્યાં સંપૂર્ણ રીતે અને અમુક જગ્યાઓ છે અમુક રાજ્યો હતા કે જેના ઉપર આંશિક રીતે આંશિક શું કામ તો કે હકીકતમાં શાસન રાજા કરતો હોય પણ એ કોના હાથે શાસન કરતો હતો અંગ્રેજોના કે આ રીતે એ પોતાનું આધિપત્ય જમાવ્યું હતું અને 15મી ઓગસ્ટ 1947ના રોજ એ ભારત દેશ આઝાદ થયો હવે તમને બધાને એમ થશે કે તે અર્થશાસ્ત્ર વિષય છે અને આટલી બધું વસ્તુ શું કામ લીધેલી છે તો આ હતી પ્રસ્તાવના કે ભારતની સમૃદ્ધિ છે એનાથી આકર્ષાય અને વિદેશી પ્રજા એવી હતી હવે પછી મારો મુદ્દો હતો કે પ્રાચીન ભારતનું અર્થતંત્ર કે અંગ્રેજો આપણા દેશની અંદર આવ્યા એ પહેલાં ખેતીના ક્ષેત્રમાં ઉદ્યોગના ક્ષેત્રમાં ભારતની કેવી સ્થિતિ હતી એ બધું એની અંદર આવે છે પણ હકીકતમાં આ મુદ્દો છે એ આ વર્ષ પૂરતી પૂરતો સ્કીપ કર્યો છે એટલે ત્યાર પછીનો મુદ્દો છે આપણે બીજો મુદ્દો કે જે છે સ્વાતંત્ર્ય પહેલાનું ભારતનું અર્થતંત્ર એટલે કે હવે આપણે બે મુદ્દો પર અભ્યાસ કરવાનો પડશે એક સ્વતંત્રતા પહેલાં એટલે કે અંગ્રેજોના સમયમાં જે શાસન વ્યવસ્થા હતી એવી સ્થિતિ હતી અને ત્યાર પછી અંગ્રેજોના થયા પછી સ્વાતંત્ર્ય થયા પછી અને હાલના ભારતની અર્થતંત્રની સ્થિતિ શું છે એ મુદ્દા ઉપર અભ્યાસ કરીશું તો હવે પછી આપણે બીજો મુદ્દો જોઈએ કે સ્વાતંત્ર્ય પહેલાનું ભારતનું અર્થતંત્ર
હવે આપણે જોઈશું સ્વાતંત્ર્ય પહેલાનું ભારત અર્થતંત્ર. તમે જ્યારે આ વિડીયો જુઓ એના પહેલાં કે અમુક ટેક્સ્ટ બુકની અંદર આપેલો છે, તો પહેલી વાર વ્યવસ્થિત એનો અભ્યાસ કરો, ત્યારબાદ આ વિડીયો છે એ જોઈ અને જે જે મુદ્દાઓ ન સમજાતા હોય એના પર ટીક માર્ક કરી રાખજો, કે જેથી કરીને રૂબરૂ જ્યારે વિશેષ શિક્ષક આવે તો તેને આપણે પ્રશ્નોત્તરી કરી શકીએ. તો હવે સ્વાતંત્ર્ય પહેલાં ભારતનું અર્થતંત્ર આપણે જોયું કે સ્વતંત્રતા પહેલાં ભારત છે એ સમૃદ્ધ હતું, કે સુતરા કાપડ છે, રેશમી કાપડ છે, તાંબા પિતાના પિત્તળના વાસણો છે, એ ઉપરાંત વળી છે, તે જાના મરી મસાલા જેવી વસ્તુઓ છે એ વિદેશની અંદર વેચાતી હતી. અને એ સમયે ગામડાઓની સ્થિતિ કેવી હતી, તો કે ગામડાઓ છે એ સ્વાવલંબી હતા. સ્વાવલંબી એટલે શું, તો કે માણસોને જે જીવન જરૂરિયાતની વસ્તુઓ હોય એની ખરીદી માટે બીજા ઉપર આધારિત રહેવું પડતું નહોતું, પોતાની જીવન જરૂરિયાત વસ્તુઓ છે એનું ઉત્પાદન જાતે કરતા હતા અને સાથે સાથે એ ઉત્પાદન કરી અને વિદેશની અંદર વેચતા હતા. અને આ રીતે કે ભારતના ગામડાઓ અને ભારત દેશ સમૃદ્ધ હતો. હવે એ સમૃદ્ધિથી આકર્ષાઈને કે વિદેશી પ્રજા કઈ કઈ, તો કે ફ્રેન્ચ, પોર્ટુગીઝ, ડચ અને અંગ્રેજ લોકો છે એ ભારતની અંદર આવે છે. અને એ પ્રજા છે એ અંદરોઅંદર કે પોતાના વેપારમાં આધિપત્ય જમાવવા માટે થઈને અને અંદરોઅંદર ઝઘડા કરે છે, કે જેમાં અંગ્રેજો છે એનું સૈન્ય છે એ શિસ્તનું આવરી લીધું. અને સાથે સાથે શું હતું, તો કે અંગ્રેજોનું સૈન્ય છે એ શિસ્તનું આવરી હતું, ઉપરાંત બ્રિટનનો જે રાજ્ય છે એનો ખાસ સહકાર પણ અંગ્રેજોને મેળવ્યો. એના લીધે આ બધી પ્રજાઓ છે એની અંદર સૌથી વધારે ભારતમાં ટકી રહેવામાં કોણ સફળ થાય છે, તો કે અંગ્રેજો, કે જે 1757થી લઈ અને 1947 સુધી એ ભારત દેશની અંદર રહે છે. હવે શરૂઆતમાં જ્યારે અંગ્રેજ પ્રજા આવી હતી તો એ માત્ર વેપાર કરવા માટે આવી, પણ વેપારમાંની સાથે સાથે એ બીજા પ્રજા સાથેને સંઘર્ષ થયો કે સૈન્ય રાખી થાય અને ધીમે ધીમે પોતેને વેપારમાં રાજાઓની પર